नमस्कार मित्रों, स्वागत छे तमारू आपनी यूट्यूब चैनल राजा मेलडी मा। तो मित्रों, आपने आगळना भाग मा जोयुं के गांगीना मां बाप ने मरी जवा पाछळ मोटो हाथ तेमना गाम लोकोनो छे, केम के आ गाम क्यारे तेमनो सहारो नथी बन्युं। अने पछी तो आ गांगीए पण कंटाळी अने ए गाम छोड़ी दीधुं, अने जता जता ते सोगंद खाय छे के आ गाममां हुं एक दिवस पाछी आवीश अने आ गामने खेदान मैदान करी नाखीश। अने आम आवी कसम खाई अने गांगी निकळी जाय छे। अने हवे तो गांगीने एक बाबा मळ्या छे अने तेओ झूंपड़ी में आ गांगी ने राखे छे अने पोतानी दीकरी समझी अने उछेर करी रहा छे, केम के गांगीना मरता बाप ने आ बाबाए जोया हता अने तेमना ऊपर खूब दया आवी हती। अने आ गांगीना बापे पण आ बाबा ने आजीजी करी हती के मारा मरी गया पछी मारी दीकरी ने संभाळजो। तेथी आ बाबाए आ गांगीनो उछेर करवानुं शरू कर्युं छे। अने आ बाबा गांगीने खुश राखवा माटे कामरू देशनी अमुक विद्याओ बतावे छे अने बाजूना खेतर નો પાક પણ મંત્ર બોલી અને તેમના ઘરે લાવે છે અને પછી આખાને આખા ઝાડ પણ જમીનમાં ઉતારી નાખે છે। ત્યારે આવી વિદ્યાઓ જાણી અને ગાંગીને એમ થાય છે કે શું ખરેખર આવું બધું હોય અને મને આ બધાની કાંઈ ખબર ન હતી। પણ મિત્રો, આજે ગાંગીના દિલમાં એક વાત ઘર કરી ગઈ છે કે મને આમ નિરાધાર અને અનાથ બનાવનાર એ ગામને હું છોડવાની નથી અને એ ગામને હું તહેશ નહેશ કરી નાખવાની છે અને એ માટે મારે આ વિદ્યા તો શીખવી જ પડશે અને આ ગામના એક એક માણસને હું જીવતો ને જીવતો જમીનમાં ઉતારી નાખીશ, કેમ કે એમણે મારા હસતા ખેલતા પરિવારમાં આગ લગાવી છે, તેથી હું એ ગામમાં આગ લગાવી દઈશ। અને મિત્રો, આ ગાંગી હવે નિર્દય થઈ ગઈ છે અને પોતે આ કામરૂ દેશની વિદ્યા શીખવાના સપના જુએ છે અને તેને તેનું ગામ પાયમાલ કરી નાખવું છે, કેમ કે તેણે ક્યારેય માનવતા તે ગામમાં જોઈ નથી અને જન્મથી જ તેને ઠોકરો અને ગામ લોકોના મેણા જ ખાધા છે। અને આમ કરતા કરતા એકવાર વહેલી સવારે આ બાબા ધ્યાનમાં બેઠા હોય છે અને ત્યારે આ ગાંગી આવે છે અને એ પણ છેટે બેસી અને આ બાબાની સામે ટગર ટગર જોઈ રહી હોય છે અને પોતે મનમાં વિચાર કરે છે કે આ બાબાને કયા મોઢે કહું કે તમે મને તમારી વિદ્યા શીખવાડો, અને જો એમ કહીશ કે મારે મારા ગામને પૂરું કરી નાખવું છે તો આ બાબા મને વિદ્યા ક્યારેય નહીં શીખવાડે, માટે મારે કંઈક બહાનું બનાવવું પડશે। અને આમ હજી તો ગાંગી આ બાબાની સામે બેસી અને આવા વિચારો કરી રહી હોય છે અને ત્યારે એક વિશાળ મોટો સાપ ત્યાં આવે છે અને એ ચાલતો ચાલતો સાપ આ ધ્યાનમાં બેઠેલા બાબાની પાસે આવે છે અને ત્યાં તો ગાંગી ફાફે ચડી કે આ સાપ મારા બાબાને કરડી જશે ને તો એમનું મોત થઈ જશે, પણ તેઓ હાલમાં તો ધ્યાનમાં બેઠા છે તો તેમનું ધ્યાન ભંગ હું કેવી રીતે કરું, અને કદાચ આજે જો તેમનું ધ્યાન ભંગ કરીશ ને તો તેઓ મને બોલશે। અને આમ ગાંગી આવા વિચાર કરી અને ગભરાયેલી છે અને એવા જ સમયે આ સાપ બાબાની પાસે પહોંચે છે અને જેવો બાબાના ઉપર ચડવા ગયો ને ત્યાં તો બાબાની આંખો તો બંધ છે, પણ એક હાથેથી સાપને પકડ્યો અને તરત એ સાપનો ફૂલ હાર થઈ ગયો અને બાબા ગળામાં પહેરી અને બેસી રહ્યા છે। ત્યારે ગાંગી આ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને વિચાર કરે છે કે ખુલ્લી આંખે તો કદાચ માણસ વિદ્યાના પ્રયોગ કરે, પણ આ તો એવી તો કેવી જબરી વિદ્યા હશે કે જેનાથી આંખો બંધ કરીએ તો પણ દુશ્મનને વિંધી શકાય છે। અને આમ કરતાં કરતાં આ બાબા પછી ધ્યાનમાંથી બહાર આવે છે અને કહે છે કે અરે ગાંગી, તું અહીંયા મારી સામે આવીને બેઠી છે? ત્યારે ગાંગી બોલી કે બાબા, તમારા ગળામાં જે ફૂલહાર છે ને એ તો સાપ હતો, તો પછી આ ફૂલહાર કેવી રીતે બની ગયો? કે બેટા, હું જાણું છું કે આ સાપ છે અને તેને ફૂલોનો હાર બનાવી અને મેં ગળામાં પહેરી દીધો છે અને આપણી ઝૂંપડી તરફ આવી ગયો હતો, તો પછી તેને સમજાવી અને પાછો સાપ બનાવી અને જંગલમાં મૂકી આવીશ। અને ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા, તમે આટલા બધા શક્તિશાળી કેવી રીતે છો? કે બેટા, થોડા ઘણી શક્તિઓ અને વિદ્યાઓ હું પણ જાણું છું। કે બાબા, આ થોડી ઘણી વિદ્યાઓ નથી, પણ આ તો ખૂબ જ વધારે ભારે કહેવાય, અને આનાથી તો ધારીએ ને તો માનવજાત ઉપર રાજ કરી શકાય અને પોતાના નામનો ડર ફેલાવી શકાય એમ છે। ત્યારે આ બાબા હસીને બોલ્યા કે બેટા, એવું ન કરાય, અને હું તો ધર્મના માર્ગ ઉપર ચાલનારો એક માણસ છું, અને આમ જો આવી વિદ્યાના આધારે માનવજાતને હેરાન કરીએ કે તેમને દુઃખ આપીએ ને તો મારો ત્રિલોકનો નાથ આપણને નર્કમાં મોકલે અને આપણું કોઈ દિવસ ભલું ના કરે, અને જો મારામાં
दया भावना ना होत ने तो आजे हूँ अहिया ना होत, पण हूँ तो कामरू देशना ए जंगल में ज मारा राम रमी गया होत। के दादा तो शू तमे ए कामरू देश में गयेला छो? के हाँ बेटा, हूँ एक वार ए कामरू देशनी एक डाकण के जेना वश में आवी अने हूँ त्या पहुँची गयो हतो, अने त्या पाछा फरवानो मने कोई मार्ग मळतो न हतो, अने त्या दिवस केवो होय ए तो खबर पड़ती ज न हती, पण ज्यारे रात पड़े ने त्यारे बधी शक्तिओ प्रगट थाय छे अने मने एक डाकणे त्या पत्थरनी मूर्ति बनावी नाखेलो, अने पछी हूँ तो त्याज मूर्ति बनी अने कामरू देशना ए जंगल में ऊभो रही गयेलो, अने त्याज रोज एक संत बाबा तेमना दीकराने आ कामरू देशनी विद्याओनो जादू शीखवाड़वा आवता, अने तेथी हूँ पण आ बधु शीखतो रह्यो, अने आम करता करता एक दिवस हूँ रूप बदलवानी विद्याओ पण शीखी गयो, अने तेथी हूँ मूर्तिमांथी पाछो माणस बन्यो, अने पछी ए शीखेली विद्याओना आधारे हूँ संताई संताई रूप बदलतो बदलतो ए दुनियामांथी बहार निकळी अने पाछो आपणी दुनियामां आवी गयो। पण बेटा, मैं मारी आ शीखेली विद्यानो क्यारे दुरुपयोग कर्यो नथी, अने कदाच एटला माटे ज भगवाने मने आज दिवस सुधी पाछो जीवतो राख्यो छे, अने त्यांथी पण मने अहींया सुधी जीवतो पहोंचाड्यो छे। अने त्यारे गांगी कहे छे કે પણ બાબા, મારે આ કામરૂ દેશની વિદ્યા અને જાદુ શીખવા છે। કે બેટા, આ તારા કામની વસ્તુ નથી, અને તું શીખીને શું કરશે? કે બાબા, આવી વિદ્યા શીખી અને હું ગરીબોના કામ કરીશ અને તેમના દુઃખ દૂર કરીશ। અને તમે તો વિદ્યા શીખ્યા તો છો ખરા, પણ તમે તમારા જીવનમાં ક્યારે કોઈના સારા કામ કર્યા છે ખરા? કે ના બેટા, મેં તો મારી જિંદગી એકલા જ આ ઝૂંપડીમાં અને આ જંગલમાં કાઢી દીધી છે, અને મને તો એકલા અને જંગલમાં રહેવાની આદત છે। કે હે બાબા, તમે જો આ વિદ્યા મને શીખવાડશો ને તો હું ઘણા બધા દિન દુખિયાના દુઃખ દૂર કરીશ, અને હું તમને વચન આપું છું કે એક પણ ખરાબ કામ હું આ વિદ્યાથી નહીં કરું। અને ત્યારે બાબા કહે છે કે તારે જો આ વિદ્યા શીખવી જ હોય ને તો આજે તો નહીં, પણ ચાર દિવસ પછી અમાસની રાત છે, અને અમાસની રાત્રે તું મારી સાથે આવજે, હું તને આ બધી વિદ્યાઓ શીખવાડી દઈશ। અને ત્યારે આટલું સાંભળતા તો એ ગાંગી બાબાના પગમાં પડી ગઈ કે તમે હવે મારા ગુરુ કહેવાઓ એટલે શિષ્યનું સ્થાન એના ગુરુના ચરણોમાં હોય। ત્યારે બાબા આ ગાંગીને ઊભી કરે છે, ત્યારે બાબા આ ગાંગીને વિદ્યા શીખવાડવા માટે તૈયાર થઈ ગયા છે। અને પછી રાત પડી એટલે બાબા સૂઈ ગયા, અને એવા જ ટાણે આ ગાંગી જાગી અને પહોંચી તેના ગામના સીમાડે, અને ગામના સીમાડે ઊભી ઊભી દૂરથી નજર કરી અને લાલ પીળી થઈ જાય છે, અને ગુસ્સા સાથે કહે છે કે તમારો દુશ્મન ગાંગી હવે થોડા જ સમયમાં તમારી પાસે તમારા કરેલા કામનો હિસાબ લેવા આવવાની છે, અને તમને જો દોડાવી દોડાવીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં। અને આમ ગામને ધારી ધારી અને ગાંગી ગુસ્સા કાઢી કાઢીને જુએ છે, અને હવે તે ખૂબ જ ખુશ પણ છે, કેમ કે તે હવે મેલી વિદ્યાઓ શીખવાની છે અને કામરૂ દેશની જાદુઈ વિદ્યાઓ પણ શીખવાની છે। અને આ ગાંગીએ એના ગુરુને ખોટું વચન આપ્યું છે કે તે ક્યારેય અધર્મનો માર્ગ નહીં પકડે અને ખોટા કામ નહીં કરે, કેમ કે તેને હજી એ પણ ખબર નથી કે ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય, અને તેને તો આ વિદ્યા શીખી અને આ ગામના માણસોને મારી નાખવા છે, અને એ માટે જ તે આવી વિદ્યા શીખવા આતુર બની છે। પણ આ બાબા તેના ભોળા ભોળપણવાળા ચહેરાની સામે ભૂલ કરી બેઠા છે, અને ગાંગીને વિદ્યા શીખવાડવાની હા પાડી દીધી છે, અને ગાંગી પાછી ત્યાં ઝૂંપડીએ આવે છે, અને હવે આ ચાર દિવસ કાઢવાની તે આતુરતાથી રાહ જોઈ રહી છે, અને તેનાથી આ ચાર દિવસ નીકળી નથી રહ્યા। અને ત્યારે આમ કરતા કરતા સવાર પડી, ત્યારે સવારે આ બાબા કહે છે કે બેટા ગાંગી, હું ગામમાં ભિક્ષા માંગવા જાઉં છું। કે બાબા, તમે ધારો ને તો આખા ગામના અનાજ પાણી અહીંયા આપણી ઝૂંપડીએ લાવી શકો છો, તો પછી તમારે આમ ભટકવા જવાની શું જરૂર છે? કે બેટા, કોઈ પ્રેમથી આપે ને તે લેવાય, બાકી કોઈના અહિતનું લેવું નહીં અને હક સિવાય કોઈનું છીનવું નહીં, અને જો આવું કરીએ ને તો આપણો ત્રિલોકનો નાથ આપણા ઉપર રૂઠી જાય। અને આટલું કહી અને બાબા ચાલતા થયા, પણ ગાંગી કહે છે કે ના ના, આ ભગવાન ભગવાન જેવું કાંઈ હોતું નથી, અને જો હોત ને તો આજે હું એકલી ના હોત અને મારા ઉપર આવો ક્રૂર ના બન્યો હોત। અને આમ આ ગાંગી દિવસે ને દિવસે માનવતા ભૂલી અને શેતાની બની રહી છે, અને એકલી ને એકલી વિચાર કરતી રહે છે કે આ વિદ્યા એકવાર શીખી જાઉં ને તો
तो पछी तो आ बधाज मानस जात उपर भारे पड़वू छे अने एक एक ने मारी मारी अने तेमना चामड़ा उतारी नाखवा छे अने पछी हुए बधानी महाराणी बनी जईश अने बधा उपर राज करीश अने मने कोई रोकी पण नहीं सके केम के हुं एटली शक्तिशाळी बनी जईश। तो मित्रों आवा विचारो आ गांगी धरावे छे त्यारे बीजी बाजु आ बाबा भिक्षा मांगता मांगता आ गांगीना गामनी भागोड़े पहोंचे छे अने त्या अमुक माणसो गामना चौकमा बैठा बैठा वातो करता होय छे के पेली अनाथ गांगी आपणुं गाम छोड़ी अने चाली गई छे अने त्या तो बीजो बोल्यो के सारू थयुं ए अहींयाथी भागी गई नहींतर मारे ज तेने मारी नाखवी पड़ोत केम के ज्यारे पण हुं एनुं मोढुं जोउं छुं ने तो मारो आखो दिवस खराब जाय छे अने ए माटे एने तो आमे पूरी करी नाखवानी हती पण ए हवे आपणा गाममांथी चाली गई छे तो हवे कोई तकलीफ नथी अने हवे गामने शांति मळशे। अने त्यारे गांगीना विशे आ बाबाए आवी वातो सांभळीने त्यारे बाबाने पण खूब ज खोटू लाग्यू अने कहे छे के सारू थयुं गांगी आ गाममां रही नथी अने हवे तेने क्यारे आ गाममां नथी आववा देवी अने आम तेओ ते गाममां भिक्षा मांगवा पण रहेता नथी अने तेमने खोटू लागवाथी तेओ बीजा गाम तरफ चाली नीकळे छे। तो मित्रों हवे आपणे आगळना भागमां जोईए के गांगी आ बधी विद्याओ शीख्या पछी तेनुं वर्तन केवुं थई जाय छे। तो मित्रों बन्या रहो अमारी चेनल राजा मेलडी साथे अने तमे अमारी चेनलने सब्सक्राइब ना करी होय तो मित्रों अमारी चेनलने सब्सक्राइब करी लेशो कारण के गांगीना दरेक भाग आ चेनलमां जोवा मळशे।